Hello everyone, myself Monica Patel, lecturer in Electrical Department in VPMP Polytechnic Gandhinagar. Today's topic is Earth Tester. In subject Electrical Instrumentation, Unit Number 2, Potentiometers and Bridge. Now, objective, construction of Earth Tester and working of Earth Tester. Now, construction of Earth Tester. This is a schematic diagram of Earth Tester. Anya tamne Earth Tester no circuit diagram apel chhe. Earth Tester no upyog e earth resistance shodhva mate thay chhe. Etle ke jamin no avrodh shodhva mate apne Earth Tester use kari shakiye chhe. The Earth Tester is used to determine the earth resistance. It consists of small hand drive DC generator and a ohmmeter. लेके अर्थ टेस्टर मा एक नाना हाथ वड़े चालता जनरेटर अने एक ओहमीटर नो समावेश थाय छे जे तमे अहीं जोई शको छो. The ohmmeter consists of two coils. One is current coil and second is प्रेशर कोइल. जे तमे अहीं करंट कोइल एंड प्रेशर कोइल जोई शको छो. द करंट कोइल कैरीज द करंट प्रोपोर्शनल टू द टेस्ट सर्किट करंट. के करंट कोइल माथी पसार थतो करंट जे टेस्ट सर्किटना करंटना समप्रमाणमां होय छे. એટલે કે જે કરંટ કોઇલ જે છે એ જે તે ટેસ્ટ ટર્મિનલના કરંટનું સમપ્રમાણમાં તમને કરંટ કોઇલ વર્ક કરે છે. જ્યારે ધ પ્રેશર કોઇલ કેરી ધ કરંટ પ્રપોર્શનલ ટુ ધી વોલ્ટેજ એક્રોસ ધ રેઝિસ્ટન્સ અંડર ટેસ્ટ. એટલે કે પ્રેશર કોઇલનો કરંટ એ ટેસ્ટિંગમાં રહેલા અવરોધમાં મળતા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. એટલે કે પોટેન્શિયલ જે પ્રેશર કોઇલ જે છે એ પ્રેશર કોઇલ એ જે તે ટેસ્ટના વોલ્ટેજનું મેઝરમેન્ટ કરે છે જે તમે અહીંયા જોઈ શકો છો પોટેન્શિયલ કોઇલ. દેન આફ્ટર ધ ડિફ્લેક્શન ઓફ ધ પોઇન્ટર ટેસ્ટ વિથ ધ સ્પિન્ડલ ઇઝ પ્રપોર્શનલ ટુ ધી રેશિયો ઓફ ધ કરન્ટ્સ ઇન ધ ટુ કોઇલ્સ. એટલે કે સ્પિન્ડલ સાથે જોડાયેલા પોઇન્ટરનું ડિફ્લેક્શન એ બે કોઇલના ગુણોત્તરના પ્રમાણમાં હોય છે. એટલે કે તમને અહીંયા જે સ્કેલ ઉપર જે આન્સર જોવા મળે છે એ કરંટ કોઇલ અને પ્રેશર કોઇલમાં જે કરંટ અને વોલ્ટેજનું જે વેલ્યુ જોવા મળે છે એ બંનેના રેશિયો લઈએ એટલે કે R ઇક્વલ ટુ વી બાય આઈ. તો વી બાય આઈ પ્રમાણે જે આન્સર આવે એ તમે સ્કેલ ઉપર જોઈ શકો છો. તો આ જે છે હેન્સ ઇટ ઇઝ ડાયરેક્ટલી ઇન્ડિકેટ ધ અર્થ રેઝિસ્ટન્સ. અને એ જે છે અર્થ ટેસ્ટર એ ડાયરેક્ટલી ઇન્ડિકેટ કરે છે અર્થ રેઝિસ્ટન્સ. The earth tester is a PMMC type device which can be used with DC only. The earth tester je che e PMMC prakar nu device che je matra DC upar j karya kare che. Pan AC sathe nu je measurement ichniya che karan ke jamin ma thi pasar thato AC current e electrolytic prakriya ne karane જમીનમાં ઉત્પન્ન થાય થતાં જે બેક ઈએમએફને એ દૂર કરે છે. તો એના લીધે જે એસી કરંટ સાથેનું જે મેજરમેન્ટ કરવાનું હોય છે એમાં કરંટ જે છે એ રિવર્સર અને સેફ્ટી ફાયરની પણ એમાં વ્યવસ્થા હોય છે. એના લીધે કરંટ જે છે એ રિવર્સર ફોર્મમાં થાય છે જે તમે અહીંયા કરંટ રિવર્સર જોઈ શકો છો એ. અને એના લીધે જે રેક્ટિફાયર જે છે એટલે કે
आज रेक्टिफायर वर्क करे छे अने अर्थ टेस्टर डीसी में कार्य करतु होवा छता अर्थ टेस्टर द्वारा जमीन माथी जे एसी करंट आवे छे तो ये एसी करंट नू डीसी करंट में कन्वर्ट करवा माटे जे रेक्टिफायर यूज करेलो छे एना द्वारा ए डीसी में कन्वर्ट थया पछी जे ते पोटेंशियल कॉइल एंड करंट कॉइल द्वारा तमने आर इक्वल टू वी अपन आई प्रमाणे रजिस्टन्स अर्थ रजिस्टन्स जोवा मळे छे। नाउ आ छे अर्थ टेस्टरनू कंस्ट्रक्शन। हवे आपणे जोईए वर्किंग। द अर्थ टेस्टर कंसिस्ट ऑफ फोर टर्मिनल P1, P2, P3 एंड P1, P2, C1 एंड C2। ओके, એટલે કે અર્થ ટેસ્ટર જે છે એના ચાર છેડા છે। એક છે P1, P2, C1 એન્ડ C2। ઓકે, ધ ટર્મિનલ P1 એન્ડ C1 ઇઝ આર શોર્ટ થ્રુ અ લિંક। એટલે કે એને આપણે શું કરીશું, P1 અને C1 જે લિંક વડે એને શોર્ટ કરવામાં આવે છે અને એમાંથી એક કોમન ટર્મિનલ નીકાળવામાં આવે છે। એ કોમન ટર્મિનલને ઈ એટલે કે ઇલેક્ટ્રોડ E1 સાથે કનેક્ટ કરવામાં આવે છે, જે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો। નાઉ ધ કોમન ટર્મિનલ ઇઝ કનેક્ટેડ વિથ ધ અર્થ ઇલેક્ટ્રોડ E1, ધેન આફ્ટર ધ અધર ટર્મિનલ એટલે કે P2 અને C2 આર કનેક્ટેડ વિથ ધ ઓક્સિલરી ઇલેક્ટ્રોડ્સ P એન્ડ C, એક્ટ એઝ અ કરંટ ઇલેક્ટ્રોડ એન્ડ પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ રિસ્પેક્ટિવલી। એટલે કે બીજા છેડા જે P2 અને C2 જે છે એ ઓક્સિલરી ઇલેક્ટ્રોડ જે છે એ P અને C સાથે જોડવામાં આવે છે અને આ બે ઇલેક્ટ્રોનને ચોક્કસ અંતરે જમીનમાં ખોસવામાં આવે છે। એટલે કે દીસ ટુ ઇલેક્ટ્રોડ્સ P એન્ડ C આર ડ્રીવન ઇન ટુ ગ્રાઉન્ડ એટ સ્યુટેબલ ડિસ્ટન્સ। ઓકે, એન્ડ ધેન આફ્ટર ધ ઇલેક્ટ્રોડ C ઇઝ ડ્રીવન ઇન ટુ ગ્રાઉન્ડ એટ ધ ડિસ્ટન્સ ઓફ 25 મીટર ફ્રોમ અર્થ ઇલેક્ટ્રોડ અંડર ટેસ્ટ। એટલે કે જ્યારે આ જે ઇલેક્ટ્રોડ સી જે છે એ ટેસ્ટમાં રહેલા અર્થ ઇલેક્ટ્રોડને લગભગ 25 મીટરના ડિસ્ટન્સે એને જમીનમાં ફિટ રાખવામાં આવે છે, ત્યારે આ જે વર્કિંગ આ થયું વર્કિંગ પ્રોસેસમાં P1, P2, C1 અને C2ના કોન્ટેક્ટ જે છે એ આપણે ફિટ કર્યા। એ હવે એના પછી આપણે વર્કિંગ કઈ રીતે અર્થ ટેસ્ટર દ્વારા આપણે એને વર્ક કરીશું એ જોવાનું છે। તો સૌથી પહેલાં ફર્સ્ટ ફિક્સ ધ ઇલેક્ટ્રોડ P ઇન બિટવીન અર્થ ઇલેક્ટ્રોડ એન્ડ ઇલેક્ટ્રોડ C, ધેન કેલ્ક્યુલેટ ધી રેઝિસ્ટન્સ। એટલે કે સૌપ્રથમ ઇલેક્ટ્રોડ P જે છે એટલે કે P ને અર્થ ઇલેક્ટ્રોડ સાથે ઇલેક્ટ્રોડ C ની વચ્ચે ફિક્સ કરવામાં આવે છે। એટલે કે P ને જે છે E અને C ની વચ્ચે ફિક્સ કરવામાં આવે છે। ઓકે, ત્યારબાદ રેઝિસ્ટન્સ મેઝર કરવામાં આવે છે। સેકન્ડ પોઈન્ટ કે અગેન ફિક્સ ધ ઇલેક્ટ્રોડ P એટ અ ડિસ્ટન્સ 3 to 4 meters near to the earth electrode and calculate the resistance। એટલે કે ફરીથી P ને અર્થ ઇલેક્ટ્રોડથી એટલે કે આ જે અર્થ ઇલેક્ટ્રોડ જે છે એનાથી 3 to 4 meters ડિસ્ટન્સે એને ફરીથી એને ફિક્સ કરીશું અને એ ફિક્સ કર્યા પછી ફરીથી આ હેન્ડલ દ્વારા એને DC જનરેટરને સ્ટાર્ટ કરીશું અને એના ઉપરથી તમને અહીંયા સ્કેલ ઉપર આન્સર જોવા મળશે। ઓકે, તો એ
resistance measure karishu. Then 3 point, they again fix the electrode P at a distance near to the electrode C and calculate the resistance. એટલે કે ફરીથી પી ઇલેક્ટ્રોડને સીની નજીકમાં રાખવામાં આવે છે અને પાછું ફિક્સ કરી એને ત્યારબાદ ફરીથી ડીસી જનરેટર દ્વારા હેન્ડલ ફેવરીને જે તે રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ કરવામાં આવે છે. આ રીતે 3 રીડિંગની લેવામાં આવે છે અને એ 3 રીડિંગનું એને એવરેજ નીકાળીશું. તો જે તે અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ મેઝરમેન્ટ મળે છે, એટલે કે જે તે અર્થ રેઝિસ્ટન્સની કિંમત મળે છે, જે પોઈન્ટ્સ જે તમે અહીંયા જોઈ શકો છો એ છે. થેન્ક યુ.